જય કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં. કાલે આપણે કલરવ વિષયમાં સારા તત્પરતા એક ચાંદો સૂરજ રમતા કાવ્ય સમજ્યા. ગાયું અને તેમાં બાળક શું લે છે, શું મળે છે, તેનું શું ખરીદે છે એ વિશે મેં તમને સમજાવ્યું અને તેના સવાલ જવાબ પણ લખાવ્યા હતા. આજે આપણે એ જ સારા તત્પરતામાં ઘર વિશે થોડુંક સમજીશું. કારણ કે દરેકને રહેવા માટે ઘર તો હોય જ છે. ઘર વગર આપણને ખૂબ જ તકલીફ પડે. ઘર ન હોય તો ઠંડી, ગરમી, વરસાદ, હિંસક પ્રાણીઓ આ બધાની સામે આપણને રક્ષણ મળે નહીં. પંખીઓને પણ ઘરની જરૂર પડે. પશુઓ પણ, જેમ કે ગાય છે, એને પણ રહેવા માટે ગમાણ હોય છે. દરેકને ભગવાનને રહેવા માટે કંઈક ને કંઈક સગવડ કરી છે. એ જ પ્રમાણે ચલો હવે આપણે થોડુંક પહેલાં ઘર વિશે સમજીએ. તો ઘર વિશે આપણે 5 થી 6 વાક્યો લખીશું. મારું ઘર અમદાવાદમાં આવેલું છે. મારું ઘર 2 માળનું છે. ઉપરના માળે 3 ઓરડા છે. મારા ઘરની દિવાલો સફેદ રંગની છે. મારા ઘરની આગળ એક ઝાડ છે. મારું ઘર ખૂબ જ સુંદર છે. અને એટલે તો કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર ગમે ત્યાં ગયા હોઈએ, પણ જ્યારે આપણે ફરીને પાછા આપણા ઘરે આવીએ ત્યારે જ આપણને શાંતિ થાય કે હા, હવે આપણા ઘરે આવી ગયા. ઘર વિના કોઈને ગમે નહીં, ગમે ત્યારે રહીએ, પણ ઘર એ પોતાનું ઘર જ. હવે આપણે એ ઘર વિશે જ સવાલ જવાબ પૂરા વાક્યમાં તમારે લખવાના છે. તે હું તમને સમજાવું છું, એ સમજો અને બરાબર સમજી અને ફરી તમારે એ નોટમાં પણ લખવાના છે. પૂરા વાક્યમાં સવાલના જવાબ લખો. તમારું ઘર ક્યાં આવેલું છે? અમારું ઘર અમદાવાદમાં આવેલું છે. તમારે પણ આ જ રીતે પૂરા વાક્યમાં સવાલના જવાબ લખવાના રહેશે. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? અમારા ઘરમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી અને હું રહું છું. તમારા ઘરમાં તમે જે સભ્યો રહેતા હોય તમે તેના નામ લખી શકો છો. પંખીના ઘરને શું કહેવાય? તો પંખીના ઘરને માળો કહેવાય. ઘર ન હોય તો શું થાય? ઘર ન હોય તો ઠંડી, ગરમી અને વરસાદ સામે આપણને રક્ષણ મળે નહીં. હમણાં જ મેં તમને સમજાવ્યું કે ઘર વગર આપણને કેટલી તકલીફ પડે. તો હજુ પણ તમે વિચારી શકો કે ઘર ના હોય તો આપણને શું શું તકલીફ પડે. જય શ્રી કૃષ્ણ બાળકો, ફરી મળીશું.